જામજોતપુર પંથકમાં પચીસ દિવસથી પહેલા એક વેપારી યુવાન પર ત્રણ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાયા બાદ પણ આ શખ્સો ખુલ્લેઆમ ફરતા હતા ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરે વધુ એક વખત નિડરતાપૂર્વક અહેવાલ પ્રસારિત કરતા આરોપી પોલીસના સકંજામાં આવ્યો છે જામજોધપુર શહેરમાં રહેતા અને ખેત પેદાશોનો વેપાર કરતા જીજ્ઞેશ રજનીકાંત ભાઈ ચોટાઈ નામના યુવાનને

જામજોતપુર પંથકમાં ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાની ચર્ચા સમગ્ર પંથકમાં જોવા મળતી હતી બનાવના પચ્ચીસ દિવસ બાદ પણ પોલીસ ખુલ્લેઆમ ફરતા આવા શખ્સોને પકડી શકતી ન હતી ત્યારે પોલીસને કઈ વાતની લાચારી આડી આવી જાય છે કે પછી કોઈ રાજકીય દબાણ પોલીસ પર થઈ રહ્યું છે આવા તો અનેક સવાલો ઉઠાવી ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા નિડરતાપૂર્વક આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ સફાળે જાગેલી પોલીસ એક્શનમાં આવી હતી અને જામનગર જિલ્લા પોલીસ પોલીસવાળા ડેલુના માર્ગદર્શનમાં પોલીસની ટીમે આરોપી મેસુને ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે જોકે આ શખ્સ સામે અનેક કેસ નોંધાયા છે ત્યારે આ શખ્સની પાસા હેઠળ ધરપકડ કરવાની માંગ સાથે જામજોધપુર વાસીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર